जेतपुरनी 1200 जेटली एलईडी लाइटो छे बंद शहर बन्यु छे अंधकारमय त्यारे ईईएसएल ना कॉन्ट्राक्टरोने पालिका द्वारा अनेक वखत अपाई छे नोटिसो। जेतपुर शहर में छेल्ला घणा समयथी शहरनी मोटा भागनी एलईडी बंद हालत में जोवा मळी रही छे। केन्द्र सरकारे पावर बचत माटे एलईडीनी योजना घड़ी, राज्य सरकार हस्तगत करी देवामां आवेल। राज्य सरकारे ईएसएल कंपनी ने कॉन्ट्राक्ट आपी दीधो। छेल्ला घणा समयथी शहरना रहेणांक विस्तार उपरांत मुख्य चौक में आवेल एलईडी लाइटो बंद हालत में होय। कॉन्ट्राक्टरो पासे बंद पड़ेल एलईडी लाइटो बदलवा कोई नवो स्टॉक हाजर नथी। आज आवशे काल आवशे तेवुं कहीने महीनो काढ़ी नाख्यो। धीमे धीमे शहेरमां लगभग 1200 आसपास वधारेनी लाइटो एलईडी लाइटो तेमज सेंट्रल पोलनी लाइटो बंद हालत में छे। सरकार द्वारा ऊर्जा बचत थाय ते हेतुसर सीएफएल लाइटोनी जग्याए एलईडी लाइटो लगाववामां आवी, परंतु कॉन्ट्राक्टरो द्वारा लगाववामां आवेल सीसीएमएम बॉक्स के जे टाइमरनुं काम करे छे बंद हालत में जोवा मळे छे। 24 कलाक शहेरना मुख्य रस्तानी लाइटो चालू रहेवाथी सरकारनी आ योजना पाणीमां गई होय तेवुं लागी रह्युं छे। एलईडी मेंटेनन्सनी तमाम जवाबदारी पालिकानी नहीं कंपनीनी छे। राज्य सरकार द्वारा जे ईईएसएल ने कॉन्ट्राक्ट आपवानो छे तेमां कॉन्ट्राक्ट आपवामां आवेल छे जे एलईडी लाइटो फिट कर्या बाद 7 वर्ष सुधी तमाम लाइटनुं मेंटेनन्स आ કંપનીનું છે। અહીંથી રજૂઆત કરવામાં આવી નગરપાલિકાને, પણ નગરપાલિકાના કોઈ સત્તાધીશો કે કોઈ અધિકારીઓ આ લાઇટો ચાલુ કરાવવા આવ્યા નથી। અને આ મેઇન રોડની લાઇટો બંધ છે અને ચોમાસાના હિસાબે આ રોડ ઉપર એટલા બધા મોટા મોટા મસમોટા ખાડા પડી ગયેલા છે કે બાઇકવાળા અને બીજા વાહનવાળાને આવવા જવામાં બહુ મોટી તકલીફ પડે છે અને વારંવાર અકસ્માતનો ભય થાય છે અને અકસ્માત જ થાય છે। અને જેટલા પણ અહીંયા થાંભલા છે એ થાંભલાની બધી પેટીઓ ખુલ્લી છે। પેટીઓ ખુલ્લી હોય એના હિસાબે ગમે ત્યારે કોઈ રાહદારી અથવા કોઈ ઢોર ડાખર કે જનાવર ત્યાંથી નીકળે તો એને પણ ચોટ લાગવાની અથવા કોઈ અકસ્માત થવાની વધારે એક શંકા ઊભી થાય છે। અને નવાગઢના મેઇન રોડ ઉપર જો આ લાઇટો બંધ હોય તો તમે નવાગઢના વિસ્તારની અંદર પણ જઈને જોઈ આવો કે ઘણા વિસ્તારની અંદર અત્યારે લાઇટો સાવ એટલે સાવ બંધ છે અને લાઇટો કોઈ રિપેરિંગ કરવા કે ચાલુ કરવા પણ કોઈ આવતું જ નથી। એટલે અમારી નગરપાલિકાના સત્તાધીશોને એક રજૂઆત છે કે વહેલી તકે આ લાઇટો ચાલુ કરે। હવે આવનારા થોડાક સમયમાં બધા તહેવારો પણ ચાલુ થતા હોય તો બધા રાહદારીઓને આવવા જવામાં બહુ વધારે મુશ્કેલી ઊભી ના થાય એવી સુવિધા ઊભી કરી આપે। શહેરના હાઈવે તેમજ ટાવર બંધ, શહેરની ગલીઓ તેમજ રસ્તાઓ બંધ હાલતમાં હોય। શહેરના દરેક મુખ્ય ચોકમાં ઊભા કરવામાં આવેલ ટાવેલ અને સાથે સેન્ટ્રલ પોલની તમામ લાઇટો મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં હોય શહેરમાં અંધકાર જોવા મળ્યો। આવનારા દિવસોમાં નવરાત્રિ, દિવાળી તેમજ અનેક તહેવારો આવી રહ્યા છે, રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાય તે પહેલાં પગલાં લેવા માટે માંગ ઉઠી છે। નગરપાલિકામાં જે એલઈડી લાઇટ છે એનો કોન્ટ્રાક્ટ ઈએસએલ કંપનીને આપેલો છે। ઈએસએલ કંપની દ્વારા જે લાઇટો ઉડી જાય છે એને બદલવાની કામગીરી કરવામાં આવે છે અને અમે વારંવાર ઈએસએલ કંપનીને નોટિસ પણ આ બાબતે આપેલી છે। એમના જે મંથલી બિલો હોય એ પણ અટકાવેલા છે, એટલે ત્યાં સુધી એની કોઈ ફરિયાદનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ઈએસએલને કોઈ પણ જાતનું પેમેન્ટ નહીં કરવામાં આવે એવી પણ છેલ્લી અંતિમ નોટિસ અમે આપી દીધેલી છે। હાલમાં ઘણી બધી લાઇટો છે એ અમે નગરપાલિકાના સ્ટાફ મારફતે કરાવી અને આ કામગીરી ચાલુ રાખી છે। કમ્પ્લેન લોકો અહીં કરતા નથી, ઓનલાઈન કમ્પ્લેન તો બહુ નથી, પણ જે અમારા સભ્યોના માધ્યમથી અમને જાણવા મળે કમસે કમ 500-1000 લાઇટોનો ફરિયાદો જોવા મળે છે। ક્યાંક સ્ટ્રીટ લાઇટોના જે બોક્સ હોય છે એ પણ ખુલ્લા હોય છે, બોક્સ પણ ખુલ્લા હોય છે, ઘણી જગ્યાએ સીસીએમએસ જે બોક્સ છે જેનાથી લાઇટ ચાલુ બંધ થાય એ પણ કામગીરી અમારે અમારા સ્ટાફ મારફતે કરાવવી પડે છે। એટલે જ્યાં સુધી આ કંપની છે જે કામ નહીં કરે ત્યાં સુધી જેતપુરની પબ્લિકને અંધારામાં જ રહેવાનું છે? નહીં નહીં, અમારે એવી પૂરી તૈયારી છે કે આ કંપની જો કામ નહીં કરે તો એની સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। અને કેટલા સમયમાં થશે ત્યાં સુધી? ટૂંક સમયમાં જ આ કામગીરી કરવામાં આવશે। અત્યારે એવું કહેવાય છે કે આ જે કંપની ઈએસએલ છે એને પૈસા જે પેમેન્ટ કરવાનું હોય છે નગરપાલિકા પેમેન્ટ નથી કરતી એની કામગીરી નબળી હોવાને કારણે, પણ એવું સાંભળવાનું છે કે એનું પેમેન્ટ જે નગરપાલિકા અને બીજી કોઈ ગ્રાન્ટો છે એમાંથી રાજ્ય સરકારમાંથી સીધું જ થઈ ગયું છે એવા પણ સમાચાર છે? નહીં, એની જે તે વખતે એની કોન્ટ્રાક્ટની શરત મુજબ થોડુંક પેમેન્ટ થઈ ગયેલ છે, હજી મોટા ભાગનું પેમેન્ટ એનું બાકી છે। તહેવારોને લઈને તહેવારો આવે છે તો આપણને આગળની કાર્યવાહી શું છે આ બાબતે? કારણ કે અત્યારે રોડ આપણો બેસ્ટ આપણો શ્રેષ્ઠ પ્રયાસ છે કે તહેવારોને ધ્યાનમાં લઈ અને મેક્સિમમ તમામ વિસ્તારોમાં રોડ લાઇટ ચાલુ રહે। અત્યારે ઈએસએલ કંપની છે એની પાસે એ સ્પષ્ટ જ કહે છે કે નવી લાઇટો આપતા જ નથી, તો ફક્ત રિપેરિંગના મુદ્દા ઉપર પણ આપણે પહોંચી નથી શકતા, તો આપણી પાસે અત્યારે હાલમાં ખરેખર રોશની વિભાગનો સ્ટાફ કેટલો? આપણે કમિશનર કચેરી, વડી કચેરીઓમાં રજૂઆત કરી અને એની પાસેથી માલ મેળવવા માટે ની કાર્યવાહી હાથ ધરેલી છે। હાલમાં રોશની વિભાગમાં નવા ઇલેક્ટ્રિક એન્જિનિયરની નિમણૂક પણ કરેલ છે, એની સાથે વાયરમેન એ પણ સ્ટાફ અત્યારે છે।
शहर में मेंटेनेंस ने कारण बंद पड़ेल 1200 जेटली एलईडी लाइटों अंगे के ईईएसएल कंपनी ने अनेकवार रजूआत करी छे, छता पण कंपनी द्वारा कोई योग्य जवाब मळ्यो नथी, परंतु सरकार ने आंगे रजूआत करवामां आवशे ने प्रजाना प्रश्नों हल मांगवामां आवशे। फारूक मोदन, जीटीवी न्यूज, जेतपुर।